नमस्कार, वीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दोपहर के 3 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। आने वाले कुछ ही वक्त में शहर कांग्रेस के प्रमुख के नाम के लिए दावेदारी शुरू हो जाएगी। ऐसे में कांग्रेस के शहर प्रमुख के लिए कई लोग मैदान में उतर रहे हैं और राजनीतिक घमासान भी शुरू हो चुका है। वैसे इस वक्त जो जानकारी सामने आई है उसके मुताबिक वार्ड नंबर 7 के भावेक अमीन की ओर से सोशल मीडिया पर एक पोस्ट साझा कर ये लिखा गया है कि जब तक शहर में मौलिक वैष्णव है तब तक भाजपा की ही सत्ता रहेगी। ऐसे में उनके इस पोस्ट पर कांग्रेस के कार्यकरों का गुस्सा फूट निकला है। वैसे इस वक्त जो जानकारी सामने आ रही है उसके मुताबिक शहर कांग्रेस के प्रमुख पद के लिए 7 दावेदार लॉबिंग हुए होने की चर्चा हो रही है। मैं ચોક્કસપણે હું એવું કહી સમને કે આ વસ્તુ આજની નથી, છેલ્લા કેટલા વર્ષોથી આ પરિસ્થિતિનો અનુભવ કાર્યકર્તાઓ કરી રહ્યા છે। परंतु कईक ने कई अंश आपणे एवं विचारीए कि भाई ये लोग पार्टी ने वरेला है ये काम कार्यपद्धति साथ रहेला है, परंतु कईक ने कई जयरे नेतृत्व की बात आए त्यारे ए समय आ वसूनी परिस्थिति बहुत गंभीर बनती जाए। जयरे टिकीट की वेचनी हो तमारे उम्मेदवारों की जो चॉइस करवानी जयरे प्रक्रिया चालती हो वक्त जो मारावाला दवलानी नीति चाले एना परिणाम स्वरूपे कांग्रेसे एनु नुकसान भोगवू पड्यू है। એટલે આજે કાર્યકર્તાઓ તો આજની તારીખમાં પણ કોંગ્રેસની સાથે છે ને કોંગ્રેસની વિચારધારા સાથે વળેલા છે ને કામ પણ કરે છે, પરંતુ અહીંયા ચોક્કસ જ્યારે કોઈ વ્યક્તિ વિશેષની વાત આવતી હોય છે ને એમના અંડરમાં કામ કરવાનું આવતું હોય છે ત્યારે કંઈક ને કંઈક અંશે વડોદરા શહેર કોંગ્રેસનો જે કાર્યકર્તા છે એના પોતાના રોષ ઠાલવતો હોય છે ને અનુભવથી એની કરતો હોય છે। તે લોબિંગ તો મેં તમને કીધું ને કે એ જ વસ્તુ છે, પદોની અંદર પણ આ જ પરિસ્થિતિ છે કે તારો મારો હોય એટલે એ તો જૂથબંધી, મેં તમને કીધું જૂથબંધી શબ્દ એક એવો છે કે મારો તારો ને આ તે બધું છે એવી વાત કરતાં કરતાં એના કરતાં સીધું એને શોર્ટ તમારો સ્લોગન છે જૂથબંધી। અને આજે અત્યારે જો પ્રશાંતભાઈની જે વડોદરા શહેર પ્રમુખની જે પોસ્ટ હતી એ તો કેટલા ટાઈમથી એમને તો ઇલેક્શન વખતે પણ રાજીનામું આપી દીધેલું અને અત્યારે એમની જે પોસ્ટ છે એ બી હવે તો એમનો સમયકાળ પૂરો થઈ ગયેલો છે એટલે નવા પ્રમુખ પદની જે જાહેરાત કરવાની છે એને જગ્યાએ તમારે જે 6-7 જે પણ નામ આવ્યા હોય, મારો કહેવાનો ભાવાર્થ એ છે કે સારા વ્યક્તિને મૂકો જેથી કરીને સંગઠન મજબૂત થાય ને આગામી ચૂંટણીને ઇલેક્શનો જે આવી રહ્યા છે એની અંદર મજબૂતાઈથી કોંગ્રેસ લડે ને એનું પરિણામ સારું આવે। કોઈ વ્યક્તિ વિશેષની જોડે આપણે ના જઈ શકીએ, હું એવું નથી કહેતો કે કોઈ એક વ્યક્તિથી એનું પરિણામ બગડતું હોય છે, પરંતુ ચોક્કસ એમને લીધેલા કોઈ જે નક્કર જે નિર્ણયો હોય ને એની વિપરીત અસરોને આધારે જ્યારે ચૂંટણી ઇલેક્શનોની અંદર જો એના પરિણામો જે આપણા સ્વરૂપમાં આપણા ફેવરમાં ના આવતા હોય તો જે નેતૃત્વ કરતા નેતાઓ હોય એ ચોક્કસ એમને પોતે જવાબદારી લેવી જોઈએ। એનું કારણ એક જ વસ્તુ છે કે એ બહુ પીડ નેતા છે, એ અહીંયા જોડેલા અહીંયા જમીની જોડેલા નેતા રહેલા છે અને બધા જ જાણે છે કે ભાઈ મૌલિક વૈષ્ણવનું જે કદ છે એ ઉપર પ્રદેશ લેવલ કે ઉપર સેન્ટ્રલ લેવલ સુધી કેટલું ઊંચું છે અને દરેક વસ્તુમાં એમનો ઓપિનિયન લેવાતો હોય છે। काजरावाड़ी के गोमतीपुरा में एक मकान में गैस लीकेज की वजह से ब्लास्ट हुआ होने की खबर सामने आ रही है। दरअसल गोमतीपुरा के एक मकान में सुबह से ही गैस लीकेज हो रहा था और जब घर के लोगों ने दिया जलाया तब अचानक ही वहां पर ब्लास्ट हो गया। इस घटना में 3 लोगों के घायल होने की जानकारी सामने आई है और घायलों को इस वक्त SSC अस्पताल में इलाज के लिए भर्ती करवाया गया है। हालांकि कोई बड़ी घटना नहीं घटी है लेकिन अचानक ब्लास्ट होने से 3 लोग घायल हुए हैं। वो गाजराड़ी गोमतीपुरा ने मैं छे ने गैस नु बटन चालू मेल्यू ने दीवा करे ना मैं भर को आखो गया पेलू आखो ये थयो ને એ થઈ ગયું તો બધા બહાર દ્વારે એને મેં ભરકો થઈ ગયો તંજનને મારા સગા કોઈ નહીં ભાઈ એ કંકોત્રી આપવા આવેલા બાજુમાં અને મારી વહુને મારા છોકરા દજાયો છે એ બેન દીવા કર્યા અને પછી પાણી મૂકવા જતી તો ગેસનું પેલું બટન ચાલુ કરીને કે મેં પાણી ભરીને તપેલી મૂકું એકદમ પેલા બેન આવ્યા કંકોત્રી એટલે પેલું ફાટ્યું પેલું લીક થયું ગેસ એટલે એ ઘરમાં નાનો બાબો હતો 5 વર્ષનો 3-4 વર્ષનો છે લગભગ અને એક એમની વહુ અને પેલા બેન તો બાજુમાં રહે છે એટલે તો મહેસાણાથી આવ્યા તો કંકોત્રીમાં લગ્ન છે ને છોકરીનું બેબીનું
તો કે આપી દો આ આડોશ પાડોશમાં, એટલે પછી એ આપવા ગયા એકદમ બ્લાસ્ટ થઈ જગ્યા. माघ महीने की चौथ पर गणेश जी का जन्मदिन होता है. ऐसे में शहर के रावपुरा इलाके में भावकाले गली में मौजूद श्री रिद्धि सिद्धि गणपति मंदिर पर गणेश जी के जन्मदिन को काफ़ी धामधूम से मनाया जाता है. कल गणेश जी का जन्मदिन है, ऐसे में इस बार भी मंदिर प्रशासन की ओर से गणेश जी के जन्मदिन को मनाने की तैयारियां शुरू करवा दी गई है, जिसके तहत भक्तों की ओर से मंदिर को सजाने की कामगिरी शुरू कर दी गई है. वैसे कल दोपहर को गणेश जी का केसर स्नान करवाया जाएगा और फिर शाम को महाआरती भी आयोजित होगी. ऐसे में गणेश जी के जन्मदिन को लेकर श्री रिद्धि सिद्धि गणपति मंदिर में क्या आयोजन होने वाला है, इस बारे में मंदिर के पुजारी ने ज़्यादा जानकारी दी. रिद्धि सिद्धि विनायक मंदिर भावकरणी गली रावपुरा वडोदरा खाते आलू है. आ मूर्ति प्रतिमा 300 वर्ष जूनी है અને અહીંયા દરેક ભક્તોના કામ સક્સેસ થાય છે, સિદ્ધ થાય છે. તેમજ આવતીકાલે ગણેશજીનો જન્મ મહોત્સવ છે. આપણે 25 વર્ષથી આપણે આ પ્રોગ્રામ મહોત્સવ ઉજવીએ છીએ બધા ભક્તો ભેગા થઈને, અને આ પ્રોગ્રામમાં વિવિધ કાર્યક્રમ રાખેલા છે. એમાં સહસ્ત્ર આવર્તનનો કાર્યક્રમ છે, કેસર સ્નાન છે, તેમજ 12:35 જન્મ સમયે મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે. તેમજ સાંજે 7:25 કલાકે મહાઆરતી થશે. તેમજ આ દિવસે આપણે ગણપતિ દાદાને અમારી અને ભક્તોની પ્રાર્થના છે કે આ દિવસે આ પૂજાનો દર્શનનો લાભ લઈ અને આ કોરોના મહામારી ચાલે છે એમાંથી મુક્તિ મળે અને દરેક કામમાં સફળતા મળે. તેમજ આવતીકાલે આપણે ડિસ્ટન્સી રાખીને અને માસ્ક ફરજિયાત ભક્તોએ પહેરીને આવવાનું રહેશે. હવે ડિસ્ટન્સી રાખીને આપણે આ દર્શનનો અચૂક લાભ લેવા વિનંતી છે. बजट के प्रस्तावित होने के बाद आत्मनिर्भर अर्थव्यवस्था पर प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से भाजपा के कार्यकर्ताओं को वीडियो कॉन्फ्रेंसिंग के जरिए संबोधित किया गया था. ऐसे में तिलकवाड़ा में भाजपा के कार्यकर बड़ी तादाद में वीडियो कॉन्फ्रेंसिंग के इस लाइव प्रसारण में जुड़े थे. वित्त मंत्री निर्मला सीतारामन की ओर से बजट प्रस्तावित किया गया, जिसके बाद देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी की ओर से आत्मनिर्भर अर्थव्यवस्था के विषय पर वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से भाजपा के कार्यकरों को संबोधित किया गया. तिलकवाड़ा में भी इस संबोधन का लाइव प्रसारण चल रहा था, जिसके चलते तिलकवाड़ा तहसील के भादरवा गांव में भाजपा कार्यकर्ता बड़ी तादाद में इस लाइव प्रसारण में जुड़े. अपने देश कानून ले भेजा है कि अगर ये मोदी जो बहुत अपनी जी बात 17, 18 और 19 तारीख जानुआरी केशोदनगर पालिका में वरुड़ी माता के मंदिर के आगे पानी की पाइपलाइन डलवाई गई है. दरअसल बारिश के मौसम में वहां पर काफ़ी पानी भर जाता है और वहां के लोगों को काफ़ी दिक्कतें होती है. ऐसे में इस समस्या के हल स्वरूप वहां पर पानी की पाइपलाइन डलवाई गई. हालांकि इस मामले में आम आदमी पार्टी के अग्रणी प्रवीण राम का ये आरोप है कि ये जो पानी की पाइपलाइन डलवाई गई है वो हल्की गुणवत्ता की है, जिसकी वजह से आने वाले वक्त में दिक्कतें हो सकती है. ऐसे में उनकी ओर से इस मामले में भ्रष्टाचार के आरोप लगाते हुए ये कहा जा रहा है कि पाइप को बदलवा देना चाहिए और वहाँ पर अच्छी पाइप डलवानी चाहिए. અને હજી અધિકારીઓ કહે છે કે અમે સ્થળ તપાસ કરી છે, અમે એના ઉપર એક્શન લેશું. ક્યારે એક્શન લેશું આપ? આ તમારી સામે છે, આ પરિસ્થિતિ જુઓ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.